कल्याण मेला में गरीबों ने जाहिर में लाभों अपाय छे, जेना लीधे वचेटिया प्रथा नाबूद थई छे। प्रभारी मंत्री गजेंद्र सिंह परमार। पालनपुर खाते प्रभारी मंत्री गजेंद्र सिंह परमार ना अध्यक्ष स्थाने गरीब कल्याण मेळो योजायो। 5000 થી વધુ લાભાર્થીઓને લાભ અપાયો। શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ ખાતેથી ગરીબ કલ્યાણ મેળાના 12 તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માર્કેટયાર્ડ ખાતે અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાના અધ્યક્ષસ્થાને તથા શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં 5370 લાભાર્થીઓને સાધન સહાય અને યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગરીબોને તેમના હકના લાભો હાથોહાથ આપવા માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી। ગરીબોના હકનું તેમને આપવા માટે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે દાહોદથી સમગ્ર રાજ્યમાં 12મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં તંત્ર દ્વારા ગરીબોને સામેથી બોલાવી જાહેરમાં લાભો આપવામાં આવે છે, જેના લીધે વચેટિયા પ્રથા નાબૂદ થઈ છે। મંત્રીએ કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સમગ્ર દેશ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે, જેની સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવે છે। પ્રજાની નાની નાની મુશ્કેલીઓના નિરાકરણ માટે અને જરૂરિયાતો પૂરી કરવા આ સરકારે ઉદાર યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ ગામડામાં બેઠેલા ગરીબ, વંચિત, ખેડૂત, વૃદ્ધ, નિરાધાર અને ગંગા સ્વરૂપ બહેનોને મળી રહ્યો છે। પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે આપણા ગુજરાતે છેલ્લા 2 દાયકામાં સંખ્યાબંધ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। તેમણે કહ્યું કે પ્રજા કલ્યાણને વરેલી આ સરકારે કલ્યાણકારી યોજનાઓની ગંગોત્રી વહેડાવી છે। છેવાડાના ગામડાઓ સુધી હવે પાકા રસ્તાઓ, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, ટેલિફોન, ઇન્ટરનેટ જેવી સુવિધાઓ સારા પ્રમાણમાં સરળતાથી મળે છે। તેમણે ઉમેર્યું કે ગુજરાતના ગામડા વિકસિત અને સુવિધા સફર બન્યા છે। આ સરકાર પ્રજાની નાનામાં નાની મુશ્કેલી કે જરૂરિયાત કાળજીપૂર્વક ધ્યાને લઈ ત્વરિત નિર્ણયો લઈને કામગીરી કરે છે। વિકાસ અને સુશાસનના ફળ છેવાડાના વ્યક્તિઓ અને વિસ્તારો સુધી સારી રીતે પહોંચી રહ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું। મંત્રીએ કહ્યું કે ભૂતકાળમાં પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાએ આજે રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જ્વલંત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। તેમણે ઉમેર્યું કે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અત્યારે દૈનિક 90 લાખ લીટર દૂધ બનાસ ડેરીમાં ભરાવે છે। દૂધ સંપાદનમાં બનાસ ડેરી સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાને છે। તેમણે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જઈએ ત્યારે શ્વેત ક્રાંતિથી આવેલ સમૃદ્ધિ અને સુખાકારી જોઈને આનંદ થાય છે। આ પરિવર્તન કંઈ રાતોરાત નથી આવ્યું, પરંતુ લાખો પશુપાલકોની સખત મહેનત અને રાજ્ય સરકારની નીતિને આભારી છે। તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 4,56,778 ખેડૂત કુટુંબોને લાભ આપવામાં આવ્યો છે, જે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે। તેમણે કહ્યું કે બદલાતા સમય સાથે ખેડૂતો કદમ મિલાવીને ચાલી શકે તે માટે રાજ્ય સરકારે સ્માર્ટફોનની યોજના અમલમાં મૂકી છે। આ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં 103 ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે રૂપિયા 6,18,000ની સહાય ચૂકવાઈ છે। મંત્રીએ કહ્યું કે કોરોનાના કપરાકાળમાં પોતાની જાનની પરવા કર્યા વિના લોકોને નવી જિંદગી આપવા રાત દિવસ કામ કરનારા આરોગ્ય વિભાગના ડોક્ટર્સ, નર્સ, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની સેવાને બિરદાવી તેમને અભિનંદન પાઠવું છું। તેમણે કહ્યું કે આપણી સરકારે લોકોને જે કહ્યું હતું તે કરી બતાવ્યું છે, એટલે જ આ સરકાર અને પ્રજા વચ્ચે વિશ્વાસનો અતૂટ સેતુ બંધાયો છે। તેમણે જણાવ્યું કે આદર્શ અને સુખમય સમાજના નિર્માણ માટે તથા સમૃદ્ધ અને શક્તિશાળી રાજ્ય અને રાષ્ટ્ર નિર્માણ માટે આવો આપણે સૌ સાથે મળી પ્રયાસો કરીએ। આ પ્રસંગે ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વચેટિયા પ્રથા નાબૂદ કરવા ઉત્તર ગુજરાતના ડીસાથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી। ગરીબોને તેમના હકનું પૂરેપૂરું મળી જાય તે માટે શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ મેળાની સફળતા મળી છે અને ગરીબો સુધી તેમના લાભો સીધા પહોંચી રહ્યા છે। આ કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ,
જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, અગ્રણીઓ ગુમાનસિંહ ચૌહાણ, નંદાજી ઠાકુર, હિતેશભાઈ ચૌધરી, કનુભાઈ વ્યાસ, ડાયાભાઈ પિલિયાતર, ગિરીશભાઈ જગાણિયા, કૈલાસભાઈ ગેહલોત, ભરતભાઈ પરમાર, અશ્વિન સક્સેના, લાલજીભાઈ પ્રજાપતિ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.